માત્ર 30 સેકન્ડમાં 28 નિર્દોષો મોતનો કોળિયો બન્યા બાદ જાડી ચામડીના તંત્રની જાણે હવે ઊંઘ ઉડી છે. કેટલીય માતાના ખોળા સૂના થયા તો કેટલાય પરિવાર વેરવિખેર થયા બાદ અધિકારીઓને હવે જનતાની સેફટીનું શાણ પણ સૂજ્યું છે. અમદાવાદ, ભાવનગર, સુરત, વડોદરા, નવસારી સહિતના જિલ્લામાં તંત્રની ટીમો દોડતી થઈ છે અને તમામ ગેમ ઝોનમાં તપાસનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં 3 કમિટીની રચના કરવામાં આવી છે. શહેરમાં આવેલા 12 જેટલા ગેમ ઝોનમાં ચેકિંગ કરવા અંગે સૂચના આપવામાં આવી છે. આ સાથે આગામી સમયમાં હવે ગેમિંગ ઝોનમાં એક સમયે વધારેમાં વધારે કેટલા લોકો હાજર રહી શકશે તે અંગેની માહિતી દર્શાવવા માટેની પણ સૂચના આપવામાં આવશે. ગાંધીનગર શહેરમાં પણ 17 જેટલા ગેમિંગ ઝોનમાં ફાયર એનઓસી સહિત અન્ય જરૂરી મંજૂરી લેવાય છે કે નહીં તેની તપાસ કરી કડક કાર્યવાહી કરવાના આદેશ આપવામાં આવ્યા છે. તક્ષશિલા કાંડ પછી પણ સુધરવાની જગ્યાએ કુંભકર્ણની નિંદ્રામાં પોઢી ગયેલ તંત્ર આજે સફાળું જાગ્યું છે. રાજકોટ ગેમ ઝોનમાં 28 નિર્દોષો મોતનો કોળિયો બન્યા બાદ સુરત શહેરમાં ધમધમતા ગેમ ઝોનમાં તપાસ હાથ ધરવામાં આવી છે. શહેરમાં 16 રજિસ્ટર્ડ ગેમ ઝોન હોવાનું સામે આવ્યું છે. 17 ગેમ ઝોન છે, એ પૈકી 6 ગેમ ઝોન ફાયર એનઓસી ન હોવાના કારણે ઓલરેડી સીલ થઈ ચૂક્યા છે અને બીજા 11 ગેમ ઝોનની તમામ જાતની તમામ પાસાઓની ચકાસણી માટે 4 ટીમો બનાવી છે. ભાવનગર શહેરમાં એક ઇમરજન્સી બેઠક બોલાવી 3 મોટા ગેમ ઝોન બંધ કરાવવામાં આવ્યા. આ સાથે નવસારી તંત્રએ સુરક્ષાના માપદંડોની ચકાસણી કરી તો વલસાડ જિલ્લામાં કુલ 6 ગેમ ઝોન બંધ કરાવવામાં આવ્યા છે. બ્યુરો રિપોર્ટ, દિવ્ય ભાસ્કર. શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.